हेलो गुड मॉर्निंग धोरण आठ विषय भाई चैप्टर नंबर छे प्रायोगिक मेथिक बरोबर आ चैप्टर आपने बच्चे रही गयो तो हवे आज आपने कंप्लीट करसु एमा जो आमा मेन तो खाली रचना छे आपने आपण एक बे रचनाओ चलाई दीधी थी बरोबर आपण स्वाध्याय 4.1 थी लाइन सब बधी चलाई छे उदाहरण छे तमारे हवे छत्ते करवाना रहेशे દરેક ચેપ્ટરમાં ઉદાહરણ છત્તે કરવાના રહેશે હું ડાયરેક્ટ સ્વાધ્યાય ચલાવીશ જે તમે સ્કૂલમાં રેગ્યુલર આવતા હતા ત્યારે ખાલી સ્વાધ્યાય ચાલતું હતું એ રીતે બરાબર સ્વાધ્યાય 4.1 એમાં પહેલી રચના એની વિગત લખી નાખીએ પહેલા ચતુષ્કોણ ABCDમાં AB બરાબર 4.5 सेमी BC बराबर 5.5 सेमी CD बराबर 4 सेमी AD बराबर 6 सेमी अने EC बराबर 7 सेमी चार पॉइंट पांच सेमी
વિદ્યાલય વિને કેન્દ્ર ગણી વર્તુળનો ચાપ દોરો. બરોબર, આ સાઈડ એનું માપ આપેલું છે 7 સેમી, તો પરિક્રમા 7 સેમી નું માપ લઈ લો. આ ગીરો લીધું આપણે 4.5 સેમી, એવી જ રીતે આમાં 7 સેમી નું માપ લઈ લેવાનું છે. ધારો કે 7 સેમી નું માપ આટલું આવે છે, પહેલા
પછી શું કર્યું આપણે 4.5 સેમી માપ લીધું પરિકરમાં બી ઉપર પરિકર રાખી પેન્સિલ અહીંયા રાખી અને ચાપ દોરો પછી અહીંયાથી સ્ટાર્ટ કરો 7 સેમી પરિકરમાં માપ લીધું સી ને કેન્દ્ર બનાવી ફળકું ચાપ દોરો બંને ચાપ જ્યાં છેદી ગયા ત્યાં એ નામ આપો પછી આ સાઈડ 4 સેમી ત્રિજ્યા લેવાની સી ઉપર પરિકરની અણી રાખવાની અને ચાપ દોરવાનો 6 સેમી ત્રિજ્યા લેવાની એ ઉપર પરિકરની અણી રાખીને ચાપ દોરવાનો અહીંયા પણ બે ચાપ છે બે ત્યાં બે નામ આપવાનું પછી એડી અને બીસી છોડી દેવાનું છેલ્લે લખવાનું કે આપેલ માપનું ચતુષ્કોણ અને સેમી ત્રિજ્યા થાય છે લાસ્ટમાં બધી જગ્યાએ જે માપ અહીંયા છે લખી નાખવાનું Chat point.
તમારે લીટીના લીટી દોરીને આમ કરવું હોય પછી લીટી પાકો તો પણ ચાલે, ડાયરેક્ટ આમ 4.5 કરી લઈ લો આશરે તો પણ ચાલશે. બરોબર 4.5 છે અહીં કેન્દ્ર કોને લેવાનું પી ને. પોઈન્ટ કઈ રીતે લખાય? 4.5 સેમી ત્રિજ્યા લઈ પી ને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. ક્લિયર આટલું? આટલું ક્લિયર થયું? પેલી સાઈડો પહેલા દોરવો હોય તો એ બી દોરી શકાય. 5 સેમી ત્રિજ્યા લઈ પછી આ દોરો તો બી ચાલે. આપણે આ દોરી દીધું 4.5 સેમી ત્રિજ્યા લઈ. અહીંયા બંને ચાપ ભેગા નહીં થાય એટલે પહેલા આપણે આ દોરી દઈએ. 5 સેમી નો આ લઈ લીધો આપણે. હવે શું કરવાનું? 4 સેમી ત્રિજ્યા લેવાની, એમને કેન્દ્ર ગણવાનું અને એની ઉપર ચાપ દોરવાનો. પોઈન્ટ શું લખાય? 4 સેમી ત્રિજ્યા લઈ. આની જગ્યાએ આ કેમ ફેરવી દીધું? એકદમ જ, કારણ કે બંને ચાપ અહીંયા ભેગા થયા છે, અહીંયા થતા નથી એટલે આ પહેલા દોરવું પડશે. શું પોઈન્ટ લખાય? 4 સેમી ત્રિજ્યા લઈ, એમને કેન્દ્ર ગણી, વર્તુળનું ચાપ દોરો. પછી અહીંયાથી જો 6.5 છે તો શું કરવાનું? 6.5 છે પરિક્રમા માપ લેવાનું, પીને કેન્દ્ર ગણવાનું અને વર્તુળનું ચાપ દોરવાનું. આ રીતે તમારો આવું જોઈએ. શું કર્યું મેં? 6.5 સેમી. આ જો આ યુ આપણે લાવવાનું છે તો આ બંને ભેગું થશે ત્યારે યુ આવશે. એટલે આ પોઈન્ટ શું લખાશે? 6.5 સેમી નીચે લઈ પીને કેન્દ્ર બને વર્તુળનો ચાપ દોરો. બંને ચાપ છેદી જાય ત્યાં નામ આપવાનું છે યુ. બંને ચાપ છેદે ત્યાં શું નામ આપવાનું? યુ. અને એના પછી યુ એક અને પી યુ છોડી દેવાનું. તમારે કમ્પલસરી સ્કેલની મદદથી છોડવાનું છે. આટલું ક્લિયર? આ એક યુ 4 સેમીનું અને આ એક યુ 6.5 સેમી. આટલું ક્લિયર? 5 સેમીનો રેખાખંડ પીએમ દોરો. 6.5 સેમી ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોર્યું. આ સાઈડ 4 સેમી ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોર્યું. બંને ચાપ જ્યાં છે ત્યાં યુ નામ આપો. પછી પી યુ અને યુ એ જોડો. આ સાઈડ આવી જવાનું. 4.5 સેમી ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. 4.5 સેમી ત્રિજ્યા લઈ લેવાની. ચાપ થોડો મોટો છે રાખવાનો, બહુ મોટો લાગે તો રોકડ મળે આપણે ઓછી નાખવાનો. સિમ્પલ છે બરોબર. 4.5 સેમી ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. 3.5 સેમી ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. 3.5 સેમી માપ લેવાનું એટલે આ રીતનું આવશે, આના કરતાં ઓછું. બરોબર? આ બહુ મોટો ચાપ લાગે પછી અહીંયાથી રફ કરતો. પોઈન્ટ શું લખાય? 3.5 સેમી ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. બંને ચાપ જ્યાં છે તે ત્યાં જે નામ આપવું. બંને ચાપ જ્યાં છે તે ત્યાં શું નામ આપવાનું છે? જે. એના પછી જેપી અને જેયુ જોડો. જેપી અને જેયુ જોડો. લાસ્ટમાં લખી નાખવાનું કે આપેલા માપનો ચતુષ્કોણ જીયુ એમબી તૈયાર થાય છે. આવડે? ફરીથી કોઈ પણ મુદ્દા બોલી જવું ધ્યાનથી સાંભળજો. એકવાર જોઈ લો તમે. આપેલ માપનો ચતુષ્કોણ જેયુએમપી તૈયાર થાય છે. બરાબર?
જોઈ લો એકવાર રચના બધાને કમ્પલસરી આવડવી જોઈએ પાંચ માર્કમાં પૂછાશે બરોબર અને સહેલું જ છે આપણે એવું જ છે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 3